नमस्कार, आप જોઈ રહ્યા છો 100 ન્યૂઝ. હું નિશિત રાજગુરુ. આ બુલેટિનમાં નજર કરીશું દેશ અને દુનિયાના સમાચારો સંક્ષિપ્તમાં. ગુજરાત રાજ્ય પર ઘટી વરસાદની તીવ્રતા, હવે રાજ્યમાં રહેશે સામાન્ય વરસાદ. ગુજરાતમાંથી ફંટાઈ વરસાદની સિસ્ટમ, 29 ઓગસ્ટ બાદ ફરી વરસાદની શક્યતા. કચ્છમાં ભારે વરસાદથી ખેતીને પારાવાર નુકસાન, ખેતરો તળાવમાં ફેરવાતા પાક નિષ્ફળ. સુખપર ગામના ખેડૂતોને રોવાનો વખત. સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદી તારાજી, પાટડીનું કોચાણા ગામ પાણીમાં ગરકાવ, ખેતરો પાણીમાં ગરકાવ થતા પાક નિષ્ફળ જવાની ભીતિ. માંડલ તાલુકાના કડવાસન ગામે ભરાયા વરસાદી પાણી, ભારે વરસાદના કારણે ખેતરો બેટમાં ફેરવાયા, 90% ખેતરોનો પાક નિષ્ફળ. અમદાવાદના વિરમગામમાં વરસાદે સર્જી તારાજી, ભોજવા ગામે ખેતરોમાં વરસાદી પાણી ભરાતા પાકને નુકસાન, ખેડૂતોની દયનીય સ્થિતિ. સુરેન્દ્રનગરના વઢવાણમાં પણ અનેક ગામોમાં ખેતરોમાં પાણી ભરાતા પાકને નુકસાન, કપાસ, તલ, મગફળીના પાકને નુકસાન, ખેડૂતો બેહાલ. રાજકોટમાં વરસાદ બાદ ખેડૂતોની મુશ્કેલીમાં વધારો, પાણી ભરાવાના કારણે ખેતરોમાં ઉભા પાક કોહવાયો, મગફળી, મકાઈ, કપાસ, તલના પાકને નુકસાન. જૂનાગઢમાં ભારે વરસાદના કારણે અનેક વિસ્તાર બેટમાં ફેરવાયા, સાબલી ડેમ ઓવરફ્લો થતા ઘેડ પંથક બેટમાં ફેરવાયો, ઘરોમાં ઘૂસ્યા પાણી. અમરેલી જિલ્લામાં સતત વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાયા, પાણી ભરાતા મગફળી, તલ, કપાસના પાકને નુકસાન, ખેડૂતોની વધી ચિંતા. સૌરાષ્ટ્રમાં ભારે વરસાદના કારણે લીલા દુકાળની સ્થિતિ, કપાસ, તલ, કઠોળ અને ડુંગળીના પાકને ભારે નુકસાન, ખેડૂતો બેહાલ. દ્વારકાના ગાગા ગામે આભ ફાટ્યા જેવી સ્થિતિ, ધસમસતા પૂરના કારણે ખેતરોમાં પાણી ફરી વળ્યા, ખેતરોમાં પાણી ભરાતા મગફળીના પાકને નુકસાન. ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદના કારણે ખેતરમાં ભરાયા પાણી, ખેતરમાં પાણી ભરાતા પાકને મોટું નુકસાન, ખેડૂતો બેહાલ. ભારે વરસાદના કારણે પાકને થયેલા નુકસાન અંગે મુખ્યમંત્રીને રજૂઆત, ખેડૂત અગ્રણી ભરતસિંહ સહિત ખેડૂતોએ કરી રજૂઆત, ખેડૂતોને મદદ કરવામાં. અતિવૃષ્ટિ મુદ્દે ખેડૂત એકતા મંચ મુખ્યમંત્રીને પત્ર, ખેડૂતોનું નુકસાનનું વળતર આપવા સાગર રબારીએ કરી માંગ, અતિવૃષ્ટિના માપદંડમાં કરો સુધારો. બહુચરાજી તાલુકાને અતિવૃષ્ટિમાં સમાવેશ કરવા સીએમને પત્ર, કોંગ્રેસના ધારાસભ્ય ભરત ઠાકોરે લખ્યો પત્ર, અનેક કાચા મકાન તૂટી ગયા હોવાનો પત્રમાં ઉલ્લેખ. રાજ્યમાં પડેલા ભારે વરસાદ અંગે બોલ્યા કોંગ્રેસ નેતા અમિત ચાવડા, કહ્યું સરકાર તાત્કાલિક અસરગ્રસ્તોની કરે મદદ, સર્વે બાદ વિશેષ પેકેજ જાહેર કરવામાં. ખેડૂત અગ્રણી પાલ આંબલિયાએ મુખ્યમંત્રી રૂપાણીને લખ્યો પત્ર, છેલ્લા 34 દિવસથી વરસાદના આંકડા અપડેટ ન થયાનો દાવો, ક્યારે થશે આંકડા અપડેટ? પોરબંદરના રાણાવાવના થોયાણા ગામે જીવના જોખમે દર્દીને ખસેડાયો, પુલની વ્યવસ્થા ન હોવાના કારણે લોકો જીવના જોખમે દર્દીને પુલ પરથી પસાર કરાવવા મજબૂર. કચ્છના અબડાસામાં મુશળધાર વરસાદ, ભારે વરસાદથી કેરવાંઢ ગામનું તળાવ ઓવરફ્લો, તળાવનું પાણી ગામમાં ઘૂસ્યું, લોકોને પરેશાન. થરાદ ટીડીઓએ સરપંચ અને તલાટીઓને આપી સૂચના, રેલ નદીમાં પાણીનો પ્રવાહ વધતા સરપંચ તલાટીઓને એલર્ટ રહેવા સૂચના અપાઈ. પાટણમાં નર્મદાની ડિસ્ટ્રીબ્યુટર કેનાલમાં પડ્યું ગાબડું, સીપુર ગામે નર્મદાની ડિસ્ટ્રીબ્યુટર કેનાલમાં મોટું ગાબડું, કેનાલમાં પાણીના ભારે પ્રવાહથી ખેતરો બેટમાં ફેરવાયા. ભાવનગર જિલ્લાના વલભીપુરના નશીતપુર ગામનો કોઝવે તૂટ્યો, એક વર્ષ પહેલા બનાવેલો કેરી નદી પરનો કોઝવે તૂટ્યો, ખેડૂતોએ નોંધાવ્યો વિરોધ. પોરબંદરનો ઘેડ પંથક પાણીથી તરબોળ, મોટાભાગના ગામોમાં નદીઓના પાણી ઘૂસ્યા, સમગ્ર વિસ્તાર જળમગ્ન થતા લોકોને હાલાકી. ભારે વરસાદના કારણે પોરબંદર સર્વત્ર પાણી પાણી, ભાદર, ઓઝત અને મીણસારના પાણી હાઈવે સુધી પહોંચ્યા, નરવાઈ માતાજીના મંદિરમાં પહોંચ્યા પાણી. ભાદર બેના પાણી પોરબંદરના ગામડાઓમાં પહોંચ્યા, મહિયારી ગામને જોડતા રસ્તાઓ પર ફરી વળ્યા પાણી, ગામની ફરતે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી. સતત પડી રહેલા વરસાદના કારણે પોરબંદરમાં ભાદર ઓઝતના પાણી હાઈવે પર ફરી વળ્યા, પોરબંદર સોમનાથ હાઈવે પર ફરી વળ્યા પાણી, વાહન ચાલકોને મુશ્કેલી. ભારે વરસાદના કારણે પોરબંદરના કોથિયાણાનું કોસાવડ ગામ બેટમાં ફેરવાયું, હજુ ઉપરવાસમાં વરસાદ આવશે તો સ્થિતિ બગડશે. પોરબંદરના કરલી જળાશયમાં પાણીની આવક, કરલી જળાશય સતત ત્રીજી વખત છલકાયું, માર્કેટિંગ યાર્ડથી કડિયા પ્લોટ સુધીના રસ્તા પર પાણી ફરી વળ્યા. અમદાવાદના માંડલમાં ભારે વરસાદથી તારાજી, કડવાસન ગામમાં વરસાદી પાણી ફરી વળ્યા, કડવાસન ગામનું તળાવ ઓવરફ્લો, મંદિર જવાનો બ્રિજ પણ બંધ.
मांडलना गामों में वरसादी पानी फरी वळ्या। मांडलना कड़वासन गामना रोड पर पानी भराया, लोगों ने भारे मुश्किल। अमदावाद में हाथीजण और विवेकानंद नगर ने जोड़तो ब्रिज बंद, खारी नदी में पानी छोड़ाता ब्रिज पर पानी भराया, पानी भराता ब्रिज बैठो। अमदावाद जिला में सार्वत्रिक वरसाद, भारे वरसाद ना कारणे अमदावाद थी विरमगाम हाईवे पर भराया घूटण समा पानी। अमदावादना विरमगाम में वरसादे सर्जी ताराजी, एसआरपी हेडक्वार्टर में भराया 4 फूट पानी, एसआरपी जवानों ने बीजा स्थले शिफ्ट कराया। अमदावादना सौंकली में गाम में पानी आवी गया छे, भारे वरसादना कारणे सौंकली गामना खेतरों में पानी भराया ने पाक ने भारे नुकसान थयुं छे। तो आ तरफ अमदावादना विरम आफत सर्जाई, लोकोना घरों में पानी घुसी गया छे, घरों में पानी भराता लोको बहार रहेवा मजबूर थया छे। भारी वरसादना कारणे कच्छना राजड़ा गामना डेमनो बंधारो तूट्यो, बंधारो तूटता धसमसता पानी नो प्रवाह जोवा मळ्यो, नीचाणवाळा गाम ने एलर्ट कराया। कच्छ जिला में भारी वरसाद थी नदी नाळाओ छलकाया, सारा वरसाद थी भुजनु हमीरसर तळाव पण छलोछल, लोको ने सतर्क रहेवा सूचना अपाई। कच्छ में भारी वरसादना कारणे अंजार मूळवदर गामे हाईवे पर फरी वळ्या पाणी, नदीना पाणी हाईवे पर फरी वळता वाहनों फसाई गया, वाहन चालको परेशान थया। द्वारका में पण भारी वरसादना कारणे अनेक जग्याए पाणी भराया, जाम रावल अने चंद्रावाड़ा गाम में पाणी भराई गया छे, लोकोने भारे मुश्किलीनो सामनो करवानो वखत आव्यो छे। गीरनी नदीओ अने झरणाओमां धसमसता पाणी, गीरमांथी निकळती सूरजवड़ी 10 वर्ष बाद वहेती थई, नदी परनो बंधारो पण छलकाई गयो छे। गीर सोमनाथमां भारी वरसादना कारणे ठेर ठेर पाणी भराया, खेतरों में पण पाणी वरसादी पाणी फरी वळ्या छे, बामणासा घेड़ना आफतना दृश्यो सामे आव्या छे, ज्यां नजर फेरवो चौतरफ पाणी ज पाणी जोवा मळी रह्यु छे। आ तरफ गीर सोमनाथ में वरसादथी कुदरती सौंदर्य खीली उठ्यु छे, सासण गीर नेशनल पार्क में आवेला कमलेश्वर डेमना अद्भुत दृश्यो जोवा मळ्या, डेमनो आह्लादक नजारो जोवा मोटी संख्या में सहेलाणीओ त्यां पहोंची रह्या छे। जूनागढ़ में भारे वरसाद कारण माणावदर तालुका देशिंगा गाम बेट में फेरवाई गयु, गाम रस्ताओ पर पानी भराता बीजा गाम साथ संपर्क तूटी गयो। आ तरफ जूनागढ़ घेड़ पंथक में जलबंबाकार की स्थिति है, सराड़ी चाणक्य स्कूल में पानी फरी वळ्या छे, सराड़िया में फसायेला 10 लोगों ने हेमखेम महामेहनते बचा लेवाया छे। उपरवास में भारे वरसाद कारण नर्मदा नदी जलस्तर में उत्तरोत्तर वधारो थई रह्यो छे, भरूच नजीक गोल्डन ब्रिज की जल सपाटी वधीने 14.75 फूटे पहुंची गई छे। आ तरफ सुरेन्द्रनगर लीमड़ी में भारे वरसाद थी कोजवे पर पानी फरी वळ्या छे, शियाळी गाम ने जोड़ता कोजवे पर पानी फरी वळ्या छे, जेना कारणे अन्य गाम साथेनो संपर्क तूट्यो छे। तो मेहसाणा में पड़ेला भारे वरसाद थी धोबीघाट ना लोको हैरान थई गया छे, आफत जेवी स्थिति छे धोबीघाट में, धोबीघाट ना 30 मकान पानी में गरकाव्या छे, लोकोनी घर वखरी पानी में पलड़ी गई छे। तो तापी अने डांगना जंगल में कुदरती सौंदर्य खीलू, अनेक नाना मोटा धोध अने झरणा वहेता थया छे, काका काकीनो धोध सोळे कळाए उठ्यो छे अने आ धोध ने निहाळवा माटे मोटी संख्या में स्थानिक अने दूर थी लोको त्यां पहुंची रह्या छे। पोरबंदरनो घेड़ विस्तार जलबंबाकार, घेड़ विस्तारना मेयारी गामे भादरना पाणी घुसी गया छे, खेतरों में पाणी फरी वळ्या छे अने हजारों खेडूतोना पाक ने मोटू नुकसान पहोंच्युं छे। सुरेन्द्रनगर में भारे वरसाद कारण भोगावो नदी में पूर आव्यो, पूरना पानी में 2 युवकों डूब्या, एक नु मृत्यु थयु छे, ज्यारे हजू पण एक व्यक्ति की शोधखोळ यथावत छे।
वडोदरा दीपापुरा गाम की गोमा नदी बे कांठे वहती थी। सावली और डेसर तालुका ने जोड़तो पुल पण धोवाई गयो छे। जीवना जोखमे अवरजवर करवा लोको मजबूर बन्या छे। मही नदी पर गळतेश्वर ब्रिज राहदारी माटे बंद करायो। कडाणा डेम में पानी छोड़ाता वडोदरा खेड़ा जिल्ला ने जोड़तो आ ब्रिज भारे पानी ना कारणे भारे पानी ना प्रवाह ना कारणे बंद करी देवानी स्थिति उभी थई छे। सूरतना पर्वतपाटिया विस्तार में फरी पानी भराई गया छे। 24 कलाकनी राहत बाद फरी पानी भराता लोकोने भारे मुश्केली थई रही छे। खास राहदारीओ अने स्थानिक लोको आ भरायेला पानीथी परेशान छे। भारे वरसादना कारणे लींबड़ीना धलवाणा गामनी नदी बे कांठे थई छे। 3 થી વધુ લોકો ફસાઈ ગયા છે। નદી કાંઠે ફસાયેલા લોકોનું સ્થાનિકોએ જ મહાજહેમત બાદ રેસ્ક્યુ કર્યું। સુરેન્દ્રનગર જિલ્લામાં ભારે વરસાદને પગલે કેસરિયા ગામના ગ્રામજનોને હાલાકી થઈ રહી છે। કેસરિયા ગામને જોડતા કોઝવે પર પાણી ફરી વળ્યા। જીવના જોખમે લોકો પસાર થવા મજબૂર બન્યા છે। પરંતુ વીટીવી આપ સૌને અપીલ કરે છે કે આવા સમયે જોખમ ખેડવું ન જોઈએ। ભારે વરસાદના કારણે જામરાવલ અને ભાટિયાને જોડતો જે માર્ગ છે બંધ છે। સાની ડેમમાં પાણીની આવક થતા રોડ પર પાણી ફરી વળ્યા છે અને એટલા માટે જ આ રોડને બંધ કરવાનો તંત્રએ નિર્ણય લીધો છે। રોડ બંધ થતા સ્થાનિક લોકોને ભારે હાલાકી થઈ રહી છે। ભારે વરસાદના કારણે અરવલ્લીનો મેશવો ડેમ છલકાવાની તૈયારીમાં છે। ડેમ ઓવરફ્લો થવાની સપાટીથી માત્ર 1.5 મીટર જ બાકી રહ્યો છે। ધરોઈ ડેમની જળ સપાટીમાં વધારો થયો। પાણીની ભારે આવક થતા ધરોઈ ડેમની સપાટી 611.26 ફૂટે પહોંચી છે। ડેમની ભયજનક સપાટી 622 ફૂટ છે। આ તરફ સૌરાષ્ટ્ર કચ્છમાં ભારે વરસાદથી વીજ પુરવઠાને અસર થઈ છે। કચ્છના 46 ગામોમાં અંધારપટ છવાયો છે। પીજીબીસીએલના 229 ફીડર બંધ કરાયા છે અને હવે આ પૂર્વવત ક્યારે થાય છે તેની ગ્રામજનો રાહ જોઈને બેઠા છે। તો સારા વરસાદથી રાજકોટના તમામ ડેમ ઓવરફ્લો થયા। ડેમમાંથી પાણી છોડાતા ઉપલેટા અને ઘેડ વિસ્તારમાં પાણીથી નુકસાન થયું છે। નદીના પાણી કાંઠા તોડીને ખેતરોમાં ઘૂસી ગયા છે। પાકને ભારે નુકસાન થયું છે। બીજી તરફ જળાશયો ભરાતા શહેરીજનોને પાણીની સમસ્યાથી આંશિક રાહત મળી શકે છે। રાજકોટમાં ભારે વરસાદના કારણે ભાદર ડેમ ઓવરફ્લો થયો। ભાદર ડેમના આકાશી દ્રશ્યો આ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો। નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે। રાજકોટના ઉપલેટામાં ભારે વરસાદ ભારે વરસાદના કારણે લાઠગામ અને ભીમોરા ગામમાં જળબંબાકારની સ્થિતિ છે। ખેતરોમાં ફસાયેલા લોકોનું એસડીઆરએફ દ્વારા મહાજહેમતે રેસ્ક્યુ કરવામાં આવ્યું। છોટાઉદેપુરમાં ભારે વરસાદના કારણે સુખી ડેમ છલકાયો। પાણીની આવક વધતા ડેમના 2 દરવાજા 3 ફૂટ સુધી ખોલી દેવામાં આવ્યા। નીચાણવાળા જેટલા પણ ગામો આવેલા છે વિસ્તારો આવેલા છે તંત્રએ તેમને તમામને એલર્ટ કર્યા છે। સાબરમતી નદી કાંઠાના 30 ગામોને એલર્ટ કરાયા છે। ઉપરવાસમાં ભારે વરસાદ છે અને તેના કારણે આ 30 જેટલા ગામો છે ને એલર્ટ કરાયા। હાલ સાબરમતી નદીનું જળસ્તર રૂલ લેવલથી પર થઈ ચૂક્યું છે। ગીર સોમનાથના ઉનામાં ભારે વરસાદના કારણે મછુંદ્રી ડેમ ઓવરફ્લો થયો। મછુંદ્રી નદીના પટમાં 20થી વધુ મગર તણાઈ આવ્યા છે અને આ મગર આવતા હવે આસપાસના ગામના લોકોમાં ભય ફેલાઈ રહ્યો છે। વરસાદ બાદ સ્માર્ટ સિટી અમદાવાદ બન્યું ખાડા નગરી। વટવા અને વિંજોલ રિંગ રોડની હાલત બિસ્માર છે। વટવા બ્રિજ પર જ ગાબડા પડ્યા છે અને વાહન ચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે। વરસાદ બાદ અમદાવાદના રસ્તાઓની હાલત ખરાબ થઈ ચૂકી છે। બોપલના મોટા ભાગના રસ્તાઓ પર ખાડા પડી ગયા છે। સ્ટર્લિંગ સિટીથી એસપી રિંગ રોડ પર ખાડાનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। અમદાવાદમાં વરસાદ બાદ રસ્તાઓની હાલત ખરાબ। નારણપુરા એઈસી બ્રિજ નીચેનો રસ્તો બિસ્માર છે। રસ્તાઓ પર ખાડા પડતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા અને ખાડા પાર કરતા કરતા 1.5 કિલોમીટરનો ટ્રાફિક જામ ભોગવવાનો વખત આવ્યો છે। તો રાજ્યમાં અવિરત વરસાદથી રસ્તાઓ બિસ્માર છે। વરસાદના કારણે અમદાવાદના રસ્તાઓ પર મસ્ત મોટા ખાડા પડી ગયા છે। સાઉથ બોપલના દ્રશ્ય છે અને શેલાને જોડતા જે રસ્તા છે ત્યાં ખાડા પડી ગયા છે। વાહન ચાલકો પરેશાન છે।
अमदावाद शहर में भूआ पड़वानो सिलसिलो हजू पण यथावत छे। नरोडाना गैलेक्सी चार रस्ता पासे जे मसमोटो भूओ पड्यो छे ते दृश्य आप टीवी स्क्रीन पर जोई रह्या छो। आ भूआना कारणे राहदारीओ वाहन चालको हैरान परेशान छे। राजकोट में भारे वरसाद थी रस्ताओ धोवाई गया छे। भारे वरसाद ना कारणे पैलेस रोड पर मोटा खाड़ा पड़ा छे अने वाहन चालको ने भारे मुश्किली वेठवानो वक्त आव्यो छे। खेड़ा जिल्लाना मोटा भागना रस्ताओ जर्जरित छे। यात्राधाम डाकोर ने जोड़ता तमाम चार रस्ता पर खाड़ा पड़ गया छे। वाहन चालको परेशान छे अने अकस्मात थवानो भय वाहन चालको ने सतावी रह्यो छे। वडोदरा कोर्पोरेशन की गंभीर बेदरकारी। वडोदरा एरपोर्ट तरफ जवानो जे रस्तो तूटी गयो छे। डामर सहित की कपची पण उखड़ी गई अने रोडना काम में कौभांड थयुं होवानुं स्थानिको फरियाद करी रह्या छे। तो वडोदरा में भारे पवन साथ वरसाद अने भारे वरसाद ना कारणे रोड रस्ता की आसपास पाणी भराई गया। वाहन चालको ने भारे मुश्किली उभी थई। बुलेटिन में आइए ब्रेक माटे। वेलकम बैक। आप जो रहा छो 100 न्यूज। संक्षिप्त समाचारों में आगे बढ़िए। वडोदरा में शाकभाजी भाव आसमाने पहुंचा है। खेतरों में पानी भराता शाकभाजी ने मोटू नुकसान थू। पाकन धोवाण थे भाव में वारो है। गृहिणियों बजेट खोरवाई गयु। आ तरफ गुजरात गरबा खेलियाओं ने सारा समाचार मिली शे। नवरात्रि में गरबा मेट सरकार छूटछाट आपी शके। राजकोट एक गरबा आयोजके पास बुकिंग की जाहरात करी। नवरात्रि में गरबा की मंजूरी की शक्यता ने लई खेलैयाओं शुरू करी है गरबा की प्रेक्टिस्। खेलैयाओं ऑनलाइन घरे करी रहा है प्रेक्टिस्। नवरात्रि ने लई महत्वना समाचार। गरबा आयोजकोए फरी एक बार नवरात्रि में गरबा योजवानी मांग करी। गरबा माटे गाइडलाइन साथ मंजूरी आपवा मांग करी। आ पहला पण आयोजको सरकार ने रजूआत करी चुक्या हता। धोरण 12 सामान्य प्रवाहनी पूरक परीक्षा माटे हवे नोटिफिकेशन आव्युं। बे विषयनी हवे पूरक परीक्षा आपी शकाशे। gseb.org वेबसाइट पर रजिस्ट्रेशन करी शकाशे। एमबीबीएस विद्यार्थियों ने कोविड सहायक ड्यूटी आपवा मामले गुजरात हाईकोर्टे विद्यार्थियों की अरजी फगावी दीधी छे। कोविड सहायक तरीके विद्यार्थियों ने कामगिरी सौंपता पहला पूरती तालीम आपवा पण आदेश कोर्टे कर्यो छे। दहेजनी यूपीएल कंपनी में रोजगारी माटे आंदोलनना एंधाण। चार गामना रहीशोए करी आंदोलन की तैयारी। मांग पूरी नहीं थाय तो आंदोलन की चीमकी उच्चारी। शालाओ शुरू करने अंगे अमदावाद की उद्गम स्कूल ने जेबर स्कूले वालीओनो सर्वे कर्यो। सर्वे में 5000 थी वधु वालीओना अभिप्राय लेवाया छे। आ सर्वे में जेमांथी 44% वालीओ शाला बंद राखवाना समर्थन में छे। वडोदरा की अक्षर पब्लिक स्कूल संचालकों की मनमानी सामे आवी। फी न भरनार विद्यार्थियों ऑनलाइन शिक्षण बंद कर दीधु। स्कूल सामे पगला लेवा वालीओए मांग करी छे। फी मुद्दे अमदावाद की जीएलएस यूनिवर्सिटी में विद्यार्थियों होबाड़ो। फी न भरनार विद्यार्थियों ने परीक्षा में नहीं बेसवा देता रोषे भराया छे विद्यार्थी। परीक्षा मुद्दे राजकोट में एनएसयूआई द्वारा विरोध प्रदर्शन। 27 तारीख थी पोस्ट ग्रेजुएट की परीक्षा रद्द करवा वे मांग उठी छे। यूनिवर्सिटी कोरोना मुक्त थया बाद परीक्षा लेवा मांग विद्यार्थियों करी छे। तेमनुं कहेवुं छे कि विद्यार्थियों ने कोरोना थी संक्रमित थई शके छे। तेमना परिवार पर भय तोड़ाई शके छे। सूरतना सणिया हेमाड़ गाम में पाणी भराया अने लोको एटला माटे ज रस्ता पर उतर्या छे। ठेर ठेर पाणीनो भरावो थता लोकोमां भारे रोष छे। रस्ता वच्चे बेसी लोकोए रिंग रोडनुं काम बंध करावी। आ तरफ राजकोटना धोराजी में वधु एक रस्तो रस्ता रोको आंदोलन थयुं। रोडना प्रश्नों ने लई वेपारीओनुं रस्ता रोको आंदोलन छे। धोराजी मेन बजार रोड बंद करावो छे। तो हवे वडोदरा बाद सूरत में जनता राजना पोस्टर लाग्या। खेडूतो बेरोजगारी एसटी बस में धारासभ्य ने रिजर्व सीट सहित मुद्दे सरकार सामे पोस्टर पर लखाण लखी सवाल उठावामां आवी रह्या छे।
तो अमदावादना जाणीता बिल्डरना परिवार सामे घरेलू हिंसाना केस मामले तपासनो धमधमाट चाली रह्यो छे। पोलीसे चार टीम बनावीने हवे आ मामले वधु तपास हाथ धरी छे। अमरेली जिला जेल में चालता मोबाइल पीसीओ नो पर्दाफाश थयो छे। खोटा मेडिकल सर्टिफिकेट कौभाड़ो पण साथे साथे पर्दाफाश थयो अने फोन करवा रकम वसूलवामां आवती हती। हंड्रेड न्यूज में अन्य खबरों पर नजर करीशु एक नानकड़ा विराम बाद। वेलकम बैक हंड्रेड न्यूज में अंतिम 10 खबरों पर नजर करिए। सूरतना ओलपाड़ में वधु एक सरकारी अनाजनो कौभाड़ो पर्दाफाश। मध्यप्रदेश और पंजाब सरकारी अनाज की बेगो पण मळी। सूरत में बैंक ऑफ बड़ौदा लोन कौभाड़ मामले सीआईडी क्राइमे नोंधी फरियाद। बैंक त्रण अधिकारी सहित 18 लोग 2.28 करोड़ आचरू थू लोन कौभाड़। जामनगर की जीजी हॉस्पिटल आईसीयू में लागी आग। इको मशीन में एकाएक आग लागी। शॉर्ट सर्किट की आग लाग्यानुं अनुमान। महिसागर मूर तलाव गाम पास दूधन टैंकर केनाल में घापक्यू। टैंकर में सवार 2 लोगों रेस्क्यू कर। राजकोट में लोधिका तालुका संघ की चूंटनी परिणाम जाहिर। नितिन ढांके चार जूथे त्रणे बैठक कर कब्जे। भाजप जूथना 2 जूथ था आमने सामने। वडोदरा की पारूल यूनिवर्सिटी पूर्व डायरेक्टर जयेश पटेल निधन। अमदावाद में डायलिसिस की सारवार दरमियान तोड़ियों दम। अभिनेता सैफ अली खान लखवा जा रहा है ऑटोबायोग्राफी। 2021 सुधी रिलीज थशे पुस्तक। अभिनेत्री सुष्मिता सेन नो बॉयफ्रेंड रोहमन साथे नो वीडियो वायरल। सोशल मीडिया पर वीडियो मचावी रह्यो छे धूम। फैन्स बने ना करी रह्या छे खूब वखाण। अभिनेत्री जूही चावला नो जूनो वीडियो वायरल। जयरे मिस यूनिवर्स कॉम्पिटिशन माटे लहंगा में पहुंची थी ग्लोबल मंच पर। अमेरिका प्रख्यात गीतकार जस्टिन टाउन्स अर्ल नु आकस्मिक मृत्यु। 38 वर्ष की उम्र गीतकार नु निधन। परिवार शोकमग्न। तो अभी जो वायरल ट्रूथ हमारा सहयोगी जयेश चौधरी।